કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર ઓબીસી સમાજને અન્યાય કરી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે। જાણી જોઈને સરકાર દલિત આદિવાસી લઘુમતી અને ઓબીસી સમાજ સાથે ભેદભાવ કરતી હોવાનો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો હતો। અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે સરકાર બિન અનામત આયોગ માટે 500 કરોડ ફાળવ્યા હતા, જ્યારે ઓબીસી સમાજ માટે માત્ર 21 કરોડની જ ફાળવણી કરવામાં આવી હતી। તેમજ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ 50 સમાજને અન્યાય કરવા પાછળ ભાજપનું ષડયંત્ર બતાવ્યું હતું। જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે સરકાર જાણી જોઈને ભેદભાવ કરે છે, કારણ કે ભાજપની વિચારધારા તેવા એવી છે કે પછાત વર્ગના યુવાઓ આગળ ન આવે, જેથી તેઓ તેમની સાથે ભેદભાવ કરે છે। જ પ્રકારે સરકાર ઓબીસી સમાજને અન્યાય કરી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ઓબીસી સમાજને સરકાર અન્યાય કરતી હોવાનો આરોપ લગાવીને પ્રહાર કરાયા છે। બિન અનામત આયોગ માટે 500 કરોડ ફાળવવામાં આવ્યા છે, જ્યારે ઓબીસી માટે માત્ર 21 કરોડની ફાળવણી કરવામાં આવી છે। આદિવાસી ઓબીસી સમાજ માટે ઓછી ફાળવણી કરીને ભેદભાવ કરાવવાના આક્ષેપ અમિત ચાવડાએ લગાવ્યા છે। બજેટ પર ઓબીસી સમાજનો પણ હક છે, ઓબીસી સમાજ પણ ટેક્સ ચૂકવે છે, બજેટમાંથી ઓબીસી સમાજને એક ટકો રકમ પણ ફાળવવામાં નથી આવી। આ પ્રકારના આક્ષેપ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યા। દલિત આદિવાસી લઘુમતી અને ઓબીસી સમાજ સરકાર અન્યાય કરે છે। સમાજ હોય, દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે લઘુમતી સમાજ હોય, જે આજે આર્થિક સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે, એને સરકારની વિશેષ મદદની જરૂરિયાત છે। સરકાર એના માટે પૂરતું ધ્યાન આપે, પ્રાયોરિટી આપે એની જરૂરિયાત છે। પણ કમનસીબે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો એમની વિચારધારા મુજબ આ ચારેય સમાજોને વ્યાપક પ્રમાણમાં અન્યાય કરે છે, એમની ઘોર અનદેખી કરે છે અને એમની સાથે ભેદભાવ પૂર્વક શાસન ચાલી રહ્યું છે। એનો સ્પષ્ટ મતલબ છે કે આ સમાજોને રાજકીય રીતે તો યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળતું, પણ બજેટની ફાળવણીમાં પણ અન્યાય કરી અને ક્યાંક ને ક્યાંક આ સમાજો પાછળ રહી જાય, ક્યાંક ને ક્યાંક આ સમાજના બાળકો યુવાનો ખાલી સેવા અને મજૂરી ના કામમાં જોત રહી રહે એવી માનસિકતા સરકારની ધરાવે છે। જે 52% વસ્તીને એના વિકાસ માટે બજેટ મળવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં સરકાર છેલ્લા કેટલાય વર્ષોથી નથી આપતી। એનો સાદો દાખલો આપું કે છેલ્લા કેટલાય વર્ષોમાં, છેલ્લા 4-5 વર્ષની જ વાત કરીએ તો 2017-18 વર્ષમાં 1120 કરોડની જ ફાળવણી થઈ, 18-19માં 1800 કરોડ, 19-20માં 1900 કરોડ, 20-21માં 1900 કરોડ અને હમણાં છેલ્લું બજેટ ગણીએ તો 2100 કરોડની ફાળવણી થઈ। છેલ્લા 10 વર્ષના આંકડા મારી પાસે છે, હું તમને હમણાં કોપી પણ આપું છું કે દર વર્ષે રાજ્ય સરકારનું જેટલું બજેટ બને છે એની સામે આ 52% વસ્તી ધરાવતા ઓબીસી સમાજને બજેટમાંથી 1% રકમ પણ ફાળવવામાં નથી આવતું। જે બિન અનામત આયોગનો લાભ સમાજના જે વર્ગોને મળે છે 500 કરોડનો, તમે એને 5000 કરોડ કરો, 10000 કરોડ કરો, અમને કોઈ વાંધો નથી, પણ આ 80-82% સમાજના ભોગે આટલું નજીવી તુચ્છ બજેટ તમે ફાળવો છો એ કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે, એની સામે છીએ અને અમે સંગઠિત બની સમગ્ર ગુજરાતની અંદર આ 82% વર્ગને કેવો સિસ્ટમેટિકલી અન્યાય થઈ રહ્યો છે એની વાત લઈને નીકળવાના છે।